હાય ગાઈસ, કેમ છો? બધે મજામાં? મજામાં જઈશું. સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. આજે જો આપણે બનાવી છીએ ફરી એકવાર પાપડ વડો. તો જો એના માટે આપણે તુરની દાળ બાફી લીધી છે, સરસ મજાની તુરની દાળ એ બફાઈ ગઈ છે. અને આપણે 500 ગ્રામ બટેટા લઈ લીધા છે, એને જો બાફી નાખ્યા છે અને ફોલીને તૈયાર કરી વાળ્યા છે. વઘારવાની દ્વાર છે. આ બાજુ આપણે લીંબુનો રસ લઈ લીધો છે, ઝીણા કટિંગ કરેલા મરચાં લઈ લીધા છે અને 2-3 ટમેટા ઝીણા કટિંગ કરી લીધા છે. કારણ કે આપણે બટેકાનો મસાલો બનાવશું એમાંય નાખશું અને આપણે જે આ દાળ વઘારશું એમાંય નાખશું. અને આ થોડાક મીઠા લીમડાના પાન લઈ લીધા છે દાળમાં નાખવા, કારણ કે એનો ઈ નાખવાથી સ્વાદ બહુ મસ્ત આવે છે. તો આપણે વઘાર લેશું ત્યારે દાળમાં નાખી દઈશું. અને આપણે 2 પેકેટ પાપડ લઈ લીધા છે, અડદના પાપડ છે 2 પેકેટ લઈ લીધા છે. અને આપણે એને પાપડ વડો બનાવી ત્યારે બનાવશું. તો જો બધાએ બટેકા ભાંગી અને મસ્ત સુંદર કરી નાખ્યો છે, આપણે સરસ મજાનો થઈ ગયો છે. હવે આપણે આને વઘારી નાખશું. તો એના માટે મેં એક વાસણ લઈ લીધું છે, એમાં આપણે બટેકા સુંદર વઘારા જાય એટલું તેલ નાખી દઈશું. મતલબ 1 શાકનું તેલ નાખી દેવાનું અને ઓછું હોય તો એ પ્રમાણમાં ઓછું નાખવાનું. હું એટલું તેલ નાખું છું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર રાઈ નાખી દઈશું. રાઈ ઉડે છે, આપણે થોડીક વાર ઢાંકી દઈશું ઢક્કન. અને હવે એમાં આપણે જીરું નાખી દઈશું 1 ચમચી જેટલું અને 1/2 ચમચી લીંબ નાખશું. હવે આપણે એમાં નાખશું મરચા, મરચા નાખશું. એમાં નાખશું આપણે 1/2 ચમચી જેટલી હળદર, હલાવી નાખી એટલે હળદર બધા એમાં મિક્સ થઈ જાય. આપણે બટેકા બાફતી વખતે મીઠું તો નાખવું જ હોય એટલે આપણે આમાં મીઠું નાખશું પણ થોડું ઓછું નાખશું. અને આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, જેને વધારે ભાવતું એને થોડુંક વધારે નાખવાનું, ઓછું ભાવતું એને ઓછું નાખવાનું. થોડાક આપણે નાખશું મરચા. આને મસ્ત હલાવી લઈશું. હેલો મિત્રો, આપણે ટમેટા ને મરચા ને બધો મસાલો નાખ્યો હતો એ બધો સડી ગયો છે. હવે આપણે એની અંદર નાખી દઈશું આપણે બટેકાનો સુંદો, જે આપણે બટેકા ભાંગીને તૈયાર કર્યા હતા એ બધો સુંદો આપણે આમાં નાખી દઈશું. હવે આપણે બધા બટેકામાં નાખી દીધા છે અને હવે આપણે સરસ મજાનું હલાવી નાખશું. આ હલાવવાનું થોડું કેવરા બધા બટેકા સુંદર થઈ ગયા, ભેગા થઈ ગયા છે બધા એટલે. મસ્ત બની ગયો છે, દેખાવે સરસ મજાનું આવે છે, સુગંધ પણ બહુ મસ્ત આવે છે, ખાવાની પણ બહુ મજા આવશે. તો હવે આપણો બટેકાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સરસ મજાનું થોડુંક આમ સરસ મિક્સ થઈ જાય એવું હલાવી પછી આપણે નીચે ઉતારી લઈશું. પછી આપણે બીજી આપણે આગળની પ્રોસેસ ચાલુ
કરશું. તો તમે જોઈ શકો છો હવે સરસ મજાનું હલાવાઈ ગયું છે અને મસ્ત બની પણ ગયું છે. તો હવે હું એને નીચે ઉતારી લઈશ અને અહીંયા ઢાંકી દઉં થોડીક વાર. હવે આપણે આપણી જો આ દાળ છે જો મસ્ત ઘાટી થઈ ગઈ છે અને સરસ મજાની બફાઈ પણ ગઈ છે અને હવે આપણે વઘારી લઈશું. અમે તે આપણે પાપડ વડા માટે દાળ થોડી ઘાટી જ રાખવાની એટલે ખાવાની મજા આવે અને મીઠું પણ લાગે. તો દાળ વઘારવા માટે મેં એક અલગ વાસણ લઈ લીધું છે, એમાં આપણે નાખી દઈશું તેલ. દાળ વઘારવા જાય એટલું નાખવાનું, ઝાઝી દાળ હોય તો ઝાઝું તેલ નાખવાનું, ઓછી દાળ હોય તો ઓછું નાખવાનું. હું અહીંયા થોડુંક ઝાઝું લઉં છું કારણ કે મેં થોડીક ઝાઝી દાળ બનાવી છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને આ તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું કારણ કે તેલ ગરમ થાય પછી જ આપણે વઘાર લઈ શકીએ. તો એના માટે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી થોડીક રાહ જોઈશું. તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે બટેકા વગેરે એવી રીતના રાઈ નાખી દઈશું પહેલા અને રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું નાખવાનું છે. તો રાઈ ફૂટી ગઈ છે, હવે આપણે આમાં જીરું નાખી દઈશું અને થોડીક હિંગ નાખી દઈશું ને થોડાક અમે આ મસાલો લીધો છે એ નાખી દઈશું. એમાં નાખીશ હું આ લીલા મરચા, થોડી ઘટાકી દઈશ કારણ કે મરચામાં બી હોય એ ફૂટે ઉડે તેલ એટલે આપણે થોડીક વાર એને ઢાંકી દઈશું. હવે હું લઈ લઈશ અને ટમેટા નાખી દઈશ. હવે આપણે સરસ મજાનું હલાવી અને મિક્સ કરી દઈશું. હવે આપણે હળદર નાખી દઈશું થોડી અને આપણે દાળમાં મીઠું નાખ્યું જોઈએ એટલે આમાં તો આપણે ઝાઝું મીઠું નાખવાનું નથી, થોડુંક જ નાખશું મીઠું, ખાલી આટલા મસાલા પૂરતું જ નાખશું. હવે આપણે મસ્ત હલાવી નાખશું મીઠું અને હળદર સરસ મજાનું મિક્સ થઈ જાય એવી રીતના આપણે હલાવી નાખશું. હવે આપણે તીખાશ માટે થોડુંક લાલ મરચું નાખવાનું છે જે આપણે તેલમાં નાખવાનું છે. તેલમાં નાખી એટલે મરચું છે દાળમાં નાખી દેવી તો ગળે ચોટે નહીં અને ખાવાની મજા આવે અને સરસ મજાનો મરચાનો સ્વાદ પણ આમાં ભળી જાય. તો મેં આમાં મીઠા લીમડાના પાન નાખી દીધા છે, તમે જોઈ શકો છો મેં મસ્ત મેં હલાવી નાખ્યું છે અને હવે હું આ બધો મસાલો છે એ આ દાળમાં નાખી દઈશ. બધું દાળમાં નાખી દીધો છે અને સાઈડમાંથી થોડીક દાળ લઈ અને આમાં નાખી દેવાની અને થોડુંક એવું હલાવી અને નાખી દેવાનું એટલે આપણો બધો જ મસાલો છે આ વાસણમાંથી આમાં આવી જાય અને હવે આપણે સરસ મજાનું આમાં હલાવી નાખ્યું. હલાવ્યા પછી આપણે આ દાળને છે ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેવાની છે. ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની છે અને એમાં આપણે નાખી દેવાનું છે લીંબુનો રસ. તો આ છે લીંબુનો રસ, આમાં બી છે એટલે હું આવી રીતના ગળી લઈશ. તમે બધો લીંબુનો રસ, બે લીંબુ હતા બે મોટા લીંબુ નાખેલા હતા એનો બધો રસ મેં આમાં નાખી દીધો છે. તો મને થોડીક વધારે ઘાટી દાળ લાગે છે તો હું આમાં થોડું પાણી નાખી દઈશ.
ઘાટી આપણે રાખવાની જ હોય, બહુ વધારે ઘાટી થઈ ગઈ હતી એટલા માટે મેં એમાં થોડુંક નાખી દીધું પાણી. હવે સરસ મજાની રેડી હોય એવું મને લાગે છે. હવે આપણે દાળ તો છે ને ખાટી મીઠી હોય તો જ આપણને ખાવાની મજા આવે, તો આપણે લીંબુ તો નાખી જ દીધું છે. અને હવે આપણે થોડીક ખાંડ નાખી દઈશું. અને જો ગળ્યું ન ભાવતું હોય તો ખાંડ સ્કીપ પર કરી શકો છો, બાકી તો લીંબુ ને ખાંડ નાખો તો જ દાળનો સ્વાદ સારો આવે. એટલા માટે મેં લીંબુ અને ખાંડ બે નાખ્યું છે. બહુ ન ભાવતું હોય તો તમે હાવ થોડી પણ નાખી શકો, અને વધારે મીઠું ભાવતું હોય તો તમે જાજી ખાંડ પણ નાખી શકો. મેં અહીંયા મીડિયમ રાખી છે એટલે ખાટું મીઠું બે સ્વાદ આવે, એટલા માટે મેં મીડિયમ ખાંડ નાખી છે. અને હવે આપણે આ દાળને ઉકળવા દઈશું. આમ તો જો કે મસ્ત દેખાવ આવે છે, પણ પાણી નાખ્યું છે એટલે આપણે દાળને થોડીક વાર ઉકળવા દઈશું. તો મિત્રો, આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી તમે જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં તો તમે જણાવજો તે આગળ હું કઈ રેસીપી બનાવું ને શું બનાવું. તમે જે કોમેન્ટ કરશો એ પ્રમાણે હું રેસીપી બનાવીશ. હલો ભાઈ, આપણે દાળ જોઈ લીધી. આપણી દાળ બની ગઈ છે કે નહીં જોઉં. આજે આપણી દાળ ઉકળી ગયેલી છે અને મસ્ત મજાની થઈ ગઈ છે. હવે આપણે આને ઉતારી લઈશું. દાળને ઉતારી લઈશું અને ગેસ થોડોક ધીમો કરી નાખશું, અને એની ઉપર રાખી દઈશું આપણે આ પાપડ શેકવાની પેન. તો હાલો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે અને આપણે પાપડ શેકાવવા માટે મૂકી દીધો છે. ધીમા ગેસ ઉપર પાપડ શેકવાનો એટલે મળી ન જાય અને મસ્ત શેકાઈ જાય, નહીં તો ફૂલ ગેસ રાખીએ તો પાપડ તો જલ્દી બળી જાય. તો હવે મસ્ત શેકાઈ ગયો છે. હવે આપણે આવી રીતના પાપડનો રોલ કરી નાખશું. હવે એને નીચે ઉતારી લઈશું. મેં બીજો પાપડ શેકાવા માટે રાખી દીધો છે અને બે લઈ લીધો તાવી થયો, કારણ કે ચાકુ હતી તો મને લાગતું હતું ગરમ ગરમ આનાથી મસ્ત થશે. હવે આપણે સાઈડનો ભાગ સેડવી લઈશું. ધીમો ગેસ છે એટલે થોડીક પાપડ શેકાવામાં વાર એ લાગે. સાઈડના બધા છેડા સેડવી લેવાના એટલે પાપડ કાચો ન રહે. પાપડ કાચો રહે તો એનો સ્વાદ ન આવે, ખાવાની આપણને મજા ન આવે. અને આ અડદનો પાપડ તો કાચો રહે એટલે કડવા ટાઈપ લાગે, સ્વાદ એને ખાવી તો આપણને કડવો સ્વાદ લાગે. એટલે પૂરેપૂરો પહેલાં શેકી લેવાનો, પછી આવી રીતના વાળી દેવાનું. પાપડ શેકું છું અને થોડાક પાપડ શેકી નાખું, થોડાક પાપડવાળા બનાવી નાખું, પછી હું છેલ્લે તમને બતાવીશ. તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સમજી અમારી વહી ગઈ છે લાઈડું. હાલો મારે એસુ કટિંગ કરશે. તો જો આપણે પાપડનું કટિંગ કરી નાખ્યું છે, તો જો મેં પાપડનું કટિંગ કરી વાળ્યું છે અને એમાં નાખી દઈશું આપણે દાળ. હવે આપણે સરસ મજાનું હલાવી નાખશું. થઈ ગયું ને ઢોસા ટાઈપ. યસુ બેન હોજો. યસુ મને પીડા છે. યસુ શું કરસ? કચકા કયો. હા. શું યસુ?
તો જો આ છે અમારી દાળ, અને આમાંથી હું યશુને દાળની વાટકી ભરી દઈશ. તો યશુ દાળ નાખી દઉં છું. કેટલી નાખું? 10 કેજી. હો બોલો ને. હવે આપણે આમાં નાખશું સવાણું. હલાવી નાખશું. હવે હું ખાઈશ, તમારે ખાવું છે? કેવું લાગ્યું છું? મીઠું મીઠું આવડી ગયો. તો જો મિત્રો, આજે આપણે સવારમાં નાસ્તામાં વર્ષીએ પાપડ વડા બનાવ્યા છે, તો કે આજે તો મજા જ આવી જશે ખાવાની. તો ચાલો આપણે પાપડ વડા ખાઈશું. હાલો યશુને પણ બતાવો. યશુ કહે છે, પપ્પા મને તો બતાવો. તો હાલો યશુને પણ બતાવી. શું યશુ કેતી બોલ? ખાલી પાપડ ખાસ. યશુ ને તીખી લાગે. નહીં યશુ, આપણે આમાં નાખી દેવી ડુંગળી. યશુ લાગે તીખી, પણ આપણને મજા આવે. તું ખાજે, હું લાગજો ચાલે. નાખો નાખો. તે કેવો ટેસ્ટ છે? મસ્ત. યશુ ને પૂછો. યશુ કેવો ટેસ્ટ છે? કેવું લાગે? મીઠું છે માલે. હે? માલે મીઠું મીઠું લાગે. મીઠું મીઠું લાગે છે. સ્વાદ પણ બહુ મસ્ત આવે છે. એકવાર તમે પણ ઘરે ટ્રાય કરજો, જરૂરથી મજા આવશે. ઢોસો ખાવાનું મન થાય એટલે પાપડ વાળા બનાવી નાખવાના. સસ્તું અને સાદું અને સરળ, સ્વાદ પણ મસ્ત આવે, ખાવાની મજા આવી જાય. તો અમારો વિડીયો જો તમને ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કોમેન્ટ બોક્સમાં કહેજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે. ફરી મળશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અંકલ બાય.